वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोतमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये श्रीघनश्यां जय શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ઠાકોરજી મહારાજની જય જય શ્રી આપણી આ સભાની અંદર યુવા સભાની અંદર પ્રત્યક્ષ બિરાજમાન દિવ્ય રૂપે સદાય આપણી સાથે રહીને આપણને પોતાના સ્વરૂપનું સુખ આપતા પોતાનું સ્વરૂપ સમજાવતા કહેતા ઉપાસના સમજાવતા એવા વાલા વાળા ગુરુદેવ મુક્તાનંદ સ્વામી સેવિત આપના સર્વ કોઈના આરાધ્ય ઇષ્ટ દેવ એવા ઠાકુરજી મહારાજ આપણી આખીએ મુક્તાનંદીય પરંપરાના બધાય સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી આધારનંદ સ્વામીથી લઈને દાદા ગુરુજી સુધી બધાય સદ્ગુરુઓના ચરણોમાં વંદન કરી આપના મોક્ષના દાતા પૂજ્યપાદ ગુરુજી જે સદાય આપની સાથે દિવ્ય સ્વરૂપે રહીને આપણને મોક્ષ માર્ગે ચલાવે છે એવા પૂજ્યપાઠ ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરી આપની સાથે રહેલા આપના વડીલ સંતો ભક્તો બધાના ચરણોમાં બધાના હૃદયમાં મહારાજ છે એમના ચરણોમાં પ્રાર્થના કરી આપણે ઘણા સમય પછી યુવા કોર્સની આજે શરૂઆત કરીએ છીએ તો મહારાજ આપણને આ યુવા કોર્સની અંદર નિર્વિઘ્ને આપણને બધાને પાર પાડે એવી મહારાજ આપણી આખી ગુરુ પરંપરાના સદ્ગુરુ સંતો આપના મોક્ષના દાતા પૂજ્યપાઠ ગુરુજી બધાના ચરણોમાં પ્રાર્થના કરી આજે આપણે વીક ફર્સ્ટની કથાની શરૂઆત કરીએ સૌથી પહેલાં આજના સિલેબસ તો બધા ભક્તોને વોટ્સએપ દ્વારા મળી ગયો હશે સૌથી પહેલાં આપણે વચનામૃતનો એક પ્રશ્ન વાંચીશું આજે વચનામૃત છે ગરડા મધ્યનું સાડત્રીસમું શ્રીજી મહારાજે બહુ દયા કરીને આપણા ઉપર અતિશય કરુણા કરીને આ વચનામૃતની અંદર એક પ્રશ્ન પૂછ્યો છે અને જવાબ પણ મહારાજ જાતે આપ્યો છે ને કેવળ આપણા રૂડાને વાસ્તે જ જાને પ્રશ્ન સ્વયં પૂછ્યો હોય અને એનો જવાબ પણ સ્વયં આપ્યો હોય એવું આ વચનામૃત વાંચતા આપણને જણાય છે સૌથી પહેલાં તો વચનામૃતનું ટાઇટલ જ નંદ સંતોએ આપ્યું છે સ્વાભાવિક પ્રકૃતિ ટાળ્યાનું જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે તેનું આના ટાઇટલમાં જ આખા એ વચનામૃતનો સાર છે પણ તેમ છતાંય આપણે મહારાજના પ્રસાદીના શબ્દોનું વાંચન કરીશું ત્યાર પછી એને સમજવા માટે મહારાજ મુક્તાનંદીય પરંપરાના સદગુરુઓ અને આપણા મોક્ષણદાતા પૂજ્યપાદ ગુરુજી જેવી આપણને આપણા હૃદયની અંદર પ્રેરણા કરે તેવું સમજવા આપણે પ્રયત્ન કરીશું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે ગીતામાં કહ્યું છે જે જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે અને શાસ્ત્રે કહ્યું એવો જે નિગ્રહ તેનું જોર ચાલે નહીં માટે એ સ્વાભાવિક પ્રકૃતિ છે તે સે ઉપાય કરીને ટળે પછી સર્વે જે મુનિમંડળ તેને વિચારી જોયું પણ શ્રીજી મહારાજના પ્રશ્નનો ઉત્તર થાય એમ જણાનું નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર એમ છે જે એ સ્વભાવ મુકાવ્યા સારું જે સદપુરુષ ઉપદેશ કરતા હોય તેના વચનને વિશે અતિશય વિશ્વાસ હોય અને ઉપદેશના કરનારાની ઉપર સાંભળનારાની અતિશય પ્રીતિ હોય અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલા દુખવીને કઠન વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો જાય તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી માટે જેને પોતાની પ્રકૃતિ ટાળ્યાની ઈચ્છા હોય તેને પરમેશ્વર તથા સત્પુરુષ તે સ્વભાવ ટાળ્યા સારું ગમે તેટલા તિરસ્કાર કરે ને ગમે તેવા કઠન વચન કહે તો પણ કોઈ રીતે દુખાવું નહીં ને કહેનારાનો ગુણ જ લેવો એવી રીતે સર એવી રીતે વર્તે તો કોઈ રીતે ન ટળે એવી પ્રકૃતિ હોય તોય પણ તે ટળી જાય છે આવી રીતે મહારાજે આ વચનામૃતની અંદર આપણા માટે અતિશય કરુણા કરીને જાતે સ્વયં પ્રશ્ન પૂછ્યો અને એનો સ્વયં ઉત્તર કર્યો તો આની અંદર આપણે સમજવું તો છે પણ સૌથી પહેલાં આપણે આની અંદર વિચારીએ આટલું વાંચીને તો સૌથી પહેલાં આપણને પ્રશ્ન થાય કે સ્વભાવ એ શું છે બીજો પ્રશ્ન એવો પણ થાય કે આપણો એમાં ફોલ્ટ ક્યાં છે કઈ જગ્યાએ પ્રોબ્લેમ છે અને એનું સોલ્યુશન શું છે તો અહીંયા પ્રેઝન્ટેશનના માધ્યમથી સંતોએ પૂજ્ય ધ્યાન સ્વામ્યાદિક સંતોએ તૈયાર કર્યું છે અને સંતો સ્વામી એમના ઇંગ્લિશની કથા માટેનું કરેલું છે પણ ગુજરાતીમાં તમે બધા એને સમજી શકો એમ જ છો એટલે ઇંગ્લિશને ઇંગ્લિશ રાખ્યું છે તો સૌથી પહેલાં આપણે જોઈએ તો આ વચનામૃતની અંદર મહારાજે પ્રશ્ન પૂછ્યો એની અંદર જ મહારાજે પૂછ્યું કે જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે અને બીજી વાત મહારાજે કરી કે સ્વાભાવિક પ્રકૃતિ છે તે સેવ ઉપાય કરીને ટળે કારણ કે જ્ઞાની છે એને બધી ખબર છે કે સ્વભાવ શું છે કારણ કે જ્ઞાની હોય એને બીજા બધાનું દેખાય અને મારા જે વચના પુત્રમાં કીધું કે જે બુદ્ધિશાળી હોય એને પોતાના દોષ પણ દેખાય બીજાના દોષ પણ દેખાય પોતાના ગુણ પણ દેખાય અને બીજાના ગુણ પણ દેખાય તો એવા જે બુદ્ધિશાળી કેતા આપણે બધા બુદ્ધિશાળી આજના યુગની અંદર કોઈને એવું ના કહી શકે કે આ બુદ્ધિ વગરનો છે બધા બુદ્ધિશાળી છે કારણ કે બધા એની અંદર ભગવાનને બુદ્ધિ તો આપી જ હોય પણ એના કરતાં વિશેષ જોઈએ તો આજે આ દેશની અંદર રહીને તમે બધા કમાતા હોવ તમારો સંસાર પરિવાર બધું ચલાવતા હોવ તો કંઈ બુદ્ધિ વગરના તો ના જ હોય અને આ સત્સંગની અંદર તમે આવતા હોય શાસ્ત્રોનું વાંચન પણ કરતા હોય એટલે સત્સંગની બુદ્ધિ પણ હોય લોકવ્યવહારની બુદ્ધિ પણ હોય અને સત્સંગની બુદ્ધિ પણ હોય તો મહારાજ કહે છે એને બધું જ પોતાનું દેખાતું હોય તેમ છતાંય શાસ્ત્રે કહ્યું એવો જે નિગ્રહ તેનું જોર ચાલે નહીં નિગ્રહ એટલે કે શાસ્ત્રની અંદર જે જે વસ્તુ નિષેધ કરી છે કે આમ ના કરવું આમ ના કરવું આમ કરવું એવું બધું જે શાસ્ત્રોમાં કીધું છે એનું જોર ચાલે નહીં જ્ઞાની છે એને પોતાનું પોતાને જ્ઞાન છે એનું પણ જોર ચાલે નહીં અને કેવળ સ્વાભાવિક પ્રકૃતિનું જોર ચાલે એ છે શું એટલે સૌથી પહેલો પ્રશ્ન થાય વોટ ઇઝ સ્વભાવ સ્વભાવ શું છે તો વન્સ ઓન નેચર એટલે કે પોતાની સ્વાભાવિક પ્રકૃતિ તો હવે તમે કહેશો કે સ્વાભાવિક પ્રકૃતિ એ તો સ્વભાવ થઈ ગયો એટલે કંઈ બહુ વિશેષ ખબર પડી નહીં તો એની અંદર આપણે ઊંડા ઉતરીએ પણ તે કરતા મહારાજે એની અંદર શરૂઆતમાં જ કહી દીધું છે કે જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે કરતા જ્ઞાની એટલે કે મહારાજ આપણને બધાને જ્ઞાની સમજે છે કે આપણે બધા સ્વભાવ શું છે એટલું તો સમજી જ શકીએ છીએ કારણ કે કદાચ આપણે આપણો પોતાનો સ્વભાવ ના સમજી શકતા હોય કે મારો આ સ્વભાવ છે જે બીજાને નડે છે અથવા તો બીજાને દુઃખી કરે છે અથવા તો મારા લીધે બીજા હેરાન થાય છે મારા આ સ્વભાવને લીધે બીજા હેરાન થાય છે એવું કદાચ આપણે ના વિચારી શકીએ પણ આપણને બધાને સ્વભાવ શું છે એ બીજાના સ્વભાવ જ્યારે આપણી સાથે અથડાતા હોય કેતા બીજાના સ્વભાવ આપણને ના ગમતા હોય ત્યારે તો આપણને ખબર જ છે કે આ એનો સ્વભાવ છે તો બસ એટલું જ આપણને ખબર છે એને જ આપણે આપણી તરફ કન્વર્ટ કરવાનું છે અને આપણા પોતાના એવા સ્વભાવોને જોવાના છે એ જ આપણા સ્વભાવ એટલે સ્વભાવ શું છે તો બધા સરળતાથી સમજી શકીએ છીએ પછી આપણો પ્રોબ્લેમ શું છે તો આપણો નેચર જે છે આપણો સ્વભાવ છે એ ભગવાન અને મોટા પુરુષ સદપુરુષ એમને એમની સાથે મેચ થતો નથી મહારાજ વચનામૃત એના માટે કહે છે કે અમને એવા સાથે એવાની સ્વાબત ગમે નહીં અને મહારાજ કે એની સાથે અમને સુવાણ થાય નહીં આજે મેચિંગ થતો નથી ભગવાનને મોટા પુરુષોનો સ્વભાવ આપણા સ્વભાવની સાથે એટલો જ પ્રોબ્લેમ છે એ આપણે દૂર કરીએ તો ભગવાનને પણ આપણી સાથે બને અને મોટા પુરુષને પણ આપણી સાથે બને આટલું આપણે કરવાનું છે એના માટે આ વચનામૃત છે આ પ્રશ્ન એના માટેનો છે અને એના માટેનું સોલ્યુશન એક જ છે સોલ્યુશન ટુ ડેટિકેટ સોલ્યુશન એક જ છે કે આપણે આપણા સ્વભાવને ધીરે 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 કરીને ટાળીએ અને ભગવાનને મોટા પુરુષને આપણા સદપુરુષને આપણા સદગુરુને આપણા સંતોને આપણા ભક્તોને એ બધાને જેવો સ્વભાવ ગમે છે એવો સ્વભાવ આપણે કેળવવા પ્રયત્ન કરીએ અને આપણા જે પોતાના જુદા જુદા સ્વભાવો છે જેને ગોપાળાનંદ સ્વામી એમની વાતોમાં જુદા જુદા બીબા નાના પ્રકારના બીબા એવા શબ્દથી સ્વામી ઉલ્લેખે છે એ બધા આપણા જે જુદા જુદા સ્વભાવો છે એને આપણે ટાળવાનો પ્રયત્ન કરવો છે આ જ વચનામૃતની અંદર એનું સોલ્યુશન છે પ્રશ્ન પણ મહારાજનો છે અને જવાબ પણ મહારાજે કહેતા મહારાજે આપણને બધી જ વસ્તુઓ આ એક પેરેગ્રાફ જેટલા નાના વચનામૃતની અંદર બધું જ આપણને આપી દીધું છે તો આપણે હવે જોઈએ કે આપણા સ્વભાવને આપણે ટાળવા છે સૌથી પહેલાં આપણે નક્કી કરવું પડે કારણ કે મહારાજે વચનામૃતમાં છેલ્લે અહીંયા કીધું કે જેને પોતાની પ્રકૃતિ ટાળ્યાની ઈચ્છા હોય એટલે સૌથી પહેલાં પહેલાં તો આપણે બધાએ વિચારવું જોઈએ કે મારે મારા સ્વભાવ ટાળવા છે કે નહીં તો આપણને પ્રશ્ન થાય કે સ્વભાવ ટાળવાથી ફાયદો શું કશું મળતું હોય તો આપણે કંઈક અપ કરીએ નહીં તો આજે બુદ્ધિશાળી બધા છે તો કોઈ પણ પોતાનો એક ડોલર પણ ખોટો વ્યર્થ ખર્ચે નહીં કંઈક સામે મળતું હોય તો જ ડોલર ખર્ચે તો આપણે એવો આપણો બુદ્ધિની અંદર એ બેસી ગયેલું છે એટલે આપણી બુદ્ધિમાં એ વસ્તુ ફિટ છે એટલે આપણા માટે એક આપણો એક નેચર એવો બની ગયું છે સ્વભાવ બની ગયો છે માનવ માત્રનો કે કંઈક લાભ દેખાય તો જ કંઈક જતું કરે આપણે આપણા સ્વભાવો છોડવાના છે તો છોડવાના છે પણ આપણે ક્યારે છોડી શકીએ કે સૌથી પહેલાં તો આપણને કંઈક લાભ દેખાતો હોય તો આપણને એની ઈચ્છા થશે કે ઓકે હું આટલું ખર્ચવા માટે તૈયાર છું આઈફોન નવો મોડલ નીકળે તરત આપણને ઈચ્છા થાય કે આ લેવો છે કેમ એના ફીચર્સ જોયા હોય કે એની અંદર આટલું 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 આ જૂના કરતાં વિશેષ છે તો આપણને તરત ઈચ્છા થાય કે આ લેવું જ છે મને અને એના માટે ભલે એની કિંમત વધારે હોય તો પણ આપણે એટલું એના માટે એફર્ટ કરીએ તો એવી જ રીતે સ્વભાવને ટાળવા છે પણ સામે બેનિફિટ શું એ આપણે તરત વિચારીએ તો એનો બેનિફિટ એટલો જ છે ભગવાન અને ભગવાન જેવા મોટા સદપુરુષ આપણા સદગુરુ આપણા સંતો ભક્તો બધા એનો રાજીપો આ રાજીપો ખાલી શબ્દ નાનો છે પણ એની ઇફેક્ટ બહુ જ મોટી છે બહુ એટલે અતિશય મોટી છે જેમ વડનું બીજ હોય અતિશય નાનું હોય ખસખસનો દાનો હોય એના જેટલું જ એનું બીજ બીજ હોય વડનું પણ તેમ છતાંય વિશાળ વૃક્ષનું સર્જન કરવા માટે એટલું એક બી કાફી છે એમ રાજીપો શબ્દ બહુ નાનો છે પણ આપણે જો એનું એનું ફળ જોઈએ રાજીપાનું તો એટલું વિશાળ છે એટલું વિશાળ છે એટલું વિશાળ છે કે એનું પોતાનું તો પૂરું થઈ જાય એટલું નહીં પણ જેમ વડલાની નીચે અનેક લોકો આશ્રય લઈ શકે એની નીચે કેટલાને વિસામો મળે છાંયડો મળે એવી જ રીતે જો આપણે આ રાજીપારૂપી બીજ આપણા જીવનની અંદર વાવી દઈએ તો એનાથી જે ફળ મળે તે આપણને એકલાને ફાયદાદાયક ના થાય આપણને તો એનું ફળ મળે જ પણ એને આપણ આપણને જો રાજીપો હોય તો આપણા આપણું જીવન એવું બને કે એના કારણે બીજા અનેક આપણી આજુબાજુમાં રહેતા સંતો ભક્તો કે આપણા પરિવારના કોઈ પણ સભ્ય હોય એ બધાને આપણાથી શાંતિ મળે આપણાથી સુખ મળે તો એવું આપણે થવું છે કે આપણને જોઈને બધાના હૃદયમાં ટાળું થાય આપણને જોઈને બધાએ આપણા પર રાજી થાય આવું આપણે કરવું છે કેમ કે જો સંતો ભક્તો આપણા સદગુરુનો રાજીપો આપણી પર હશે તો એ એક જ આપણી પાસે એવું સાધન છે કે જેનાથી આપણે મહારાજને રાજી કરી શકીએ આપણી અંદર એવી કોઈ તાકાત નથી કે આપણે વરસ વરસ દોઢ દોઢ વરસ બે બે વર્ષના ના કરીએ કે ચાંદ્રાયનો એટલા કરીએ કે આપણી પાસે એવી કોઈ કેપેસિટી નથી કે આખો દિવસ મંત્ર જપ કર્યા કરીએ કે આપણાથી કોઈ બીજા સાધનો થવાના નથી કારણ કે હું જાણું છું તમે બધાએ સંસાર પરિવારમાં રહેતા હોવ એટલે બીજી ઘણી બધી તમારી વિટંબનાઓ હોય કારણ કે મહારાજે સ્વયં વચનામૃતમાં કીધું કે ગ્રહસ્થના ધર્મ તો પાળવા અતિશય કઠન છે કારણ કે એને તો ઘણી બધી વિટમનાઓ હોય એટલે એ બધા સાધનો કરવા ઘણા કપરા છે પણ આ એક સાધન એવું છે કે જો આ રાજીપો બધાનો મળી જાય તો ભગવાન ઓટોમેટિક આપણા પર રાજી રાજીને રાજી જ થઈ રહે તો આપણે એ રાજીપો મેળવ્યો છે ને એના માટે આપણે બીજું કશું કરવાનું નથી એક જ વસ્તુ કરવાનું છે આપણા સ્વભાવોને ટાળવાના છે બધા સ્વભાવોને ટાળવાની જરૂર નથી આપણે ફક્ત એટલા સ્વભાવો ટાળવા છે જે મહારાજને નથી ગમતા જે મોટા પુરુષોને નથી ગમતા ચાલો હવે આપણે નક્કી પણ કરી લીધું કે ચાલો ઈચ્છા કરી દીધી પ્રબળ ઈચ્છા થઈ ગઈ કે મારે મારા સ્વભાવો ટાળવા છે મારે મહારાજને ગુરુજીને સંતોને ભક્તોને મુક્તાનંદ સ્વામીની આખી પરંપરાના સદગુરુ સંતોને આખા આપણો આ લોયાધામ પરિવારના બધા ભક્તોને બધાને રાજી કરવા છે બધાનો રાજીપો મેળવો છે અને એના માટે મારે મારા સ્વભાવો ટાળવા છે તો ચાલો આપણે ટાળીશું કેવી રીતે એ પણ મહારાજે એનો ઉત્તર કર્યો કે સ્વભાવ નેક્સ્ટ લાઈટ મહારાજે એનો ઉત્તર કર્યો કે સ્વભાવ મુકાવ્યા સારું જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચન વિશે અતિશય વિશ્વાસ સૌથી પહેલાં પહેલો પોઈન્ટ મહારાજે કીધો વિશ્વાસ વેન ધ સદપુરુષ ગીવ ગાઈડન્સ ઓન હાઉ ટુ રેડિકેટ સચ સ્વભાવ ઇફ અ પર્સન હેઝ ટોટલ ફેથ ઇન ધોઝ વર્ડ્સ સૌથી પહેલાં પહેલાં આપણે કોઈની પાસે કંઈક સલાહ માગીએ કે કોઈની પાસેથી કંઈક ગાઈડન્સ માગીએ તો એના વચનમાં આપણને પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ તમે કોઈ ધંધો કરવા જતા હો તો તમે એવા જ માણસની સલાહ માનશો કે જેને જેના વચનમાં તમને પૂરેપૂરો વિશ્વાસ હશે અને બીજા ગમે તેટલા માણસો ગમે તેટલું કહેશે તો તમે નહીં માની શકો એની વાત કદાચ સાચી સલાહ આપતો હશે કોઈ તો પણ આપણને નહીં મનાય કેમ કે આપણને એનામાં વિશ્વાસ નથી કોઈક અજાનો વ્યક્તિ આવીને આપણને કંઈક સલાહ આપી જશે બિઝનેસ માટેની કોઈ આપણે કોઈ દિવસ નહીં માનીએ કેમ કે આપણે એ માણસને ઓળખતા નથી એના પર આપણને વિશ્વાસ નથી એ જ વસ્તુ સત્સંગમાં છે કે જ્યારે સદપુરુષ આપણને આપણા સ્વભાવ ઉપર રોકે કે ટોકે કે આપણને ગાઈડન્સ આપે કે આ આવી રીતે તમે વર્તો કે આવો ઉપાય કરો તો તમારો સ્વભાવ ટળે કે તમને આળસ છે પ્રમા છે આ બધા તમારા સ્વભાવો છે અતિશય બોલવાનો સ્વભાવ છે અતિશય મૌન રહેવાનો સ્વભાવ છે અતિશય ખાવાનો સ્વભાવ છે અતિશય ઊંઘવાનો સ્વભાવ છે આ બધા સ્વભાવો છે એના પર જ્યારે જ્યારે સદપુરુષ આપણને રોકે ટોકે કહેતા આપણને એનું ગાઈડન્સ આપે કે આમ ના કરશો આમ કરો તો તમારો સ્વભાવ ટળે અથવા તો ખરેખર તો રીતિ એવી છે કે મોમુક્ષેબ જાતે પોતાના સ્વભાવો ઓળખવા પ્રયત્ન કરવો જોઈએ પોતાના સ્વભાવો જાતે નથી ઓળખાતા એ પણ અગત્યની બાબત છે એટલા માટે ગુણાતાનું સમયે કીધું કે પોતે કોઈ પણ પોતે જે સંત સમુદાય સંતોના સમાગમમાં રહેતા હોય એવા જે સંતો અને ભક્તો એવાને મન સોંપી રાખવું કે તે એવા સાથે જીવ જોડવું એ શા માટે કે આપણે એવા સંતો ભક્તોને વિનય કરીને પૂછી શકીએ પ્રાર્થના કરી શકીએ કે મારા કોઈક સ્વભાવ હોય તમને ના ગમતા હોય કે તમને તમારી સાથે અથડાતા અથવા તો કોઈ પણ સંતો ભક્તો બીજા કોઈ પણ તમને જ્યારે પણ ખ્યાલ આવે કે મારો આ સ્વભાવ છે ને એનાથી સંતો ભક્તો કુરાજી થાય છે કે દુઃખી થાય છે તો તરત મને જણાવજો હું એ સ્વભાવ ટાળવા પ્રયત્ન કરીશ આવું હાથ જોડીને આપણે વિનંતી કરીએ તો સંતો ભક્તો આપણને આપણા સ્વભાવો જણાવે અને એ જણાવે પછી આપણી ફરજ છે કે આપણે આપણને જે સંતો સાથે હેત હોય કેવા કોઈ સ્થિતિવાળા ભક્તો હોય એની સાથે હેત હોય અથવા તો આપણા સદગુરુ હોય તો એમને વિનય કરવો પડે એમની સાથે એમની પાસે જઈને હાથ જોડીને પ્રાર્થના કરવી પડે કે મારો આ સ્વભાવ છે તો તમે મને આશીર્વાદ આપજો કે મારો એ સ્વભાવ ટળે મહારાજને પ્રાર્થના કરજો કે મારો સ્વભાવ ટળે અને મને જે કહેવું ઘટે એના માટે એ તમે મહેરબાની કરીને મારા પર કૃપા કરીને મને કહેજો હું એ પ્રમાણે વર્તવા પ્રયત્ન કરીશ આ ખરેખર રસ્તો છે પણ તેમ છતાં મહારાજે આપણને આપણી પરિસ્થિતિને જાણીને જવાબ આપ્યો કે આપણે આવું કશું ખરેખર કરવું જોઈએ પણ તેમ છતાં આપણે નથી કરતા એટલા માટે મહારાજે અહીંયા આપણને જવાબ આપ્યો કે જ્યારે પણ સત્પુરુષ આપણને આવી રીતે ગાઈડન્સ આપે અથવા તો આપણે પૂછ્યું હોય અને સત્પુરુષ આપણને કહે ખરેખર રસ્તો તો આ જ છે કે આપણે જ સત્પુરુષની પાસે હામેથી જઈએ અને આપણો સ્વભાવ પૂછીએ અથવા તો આપણે પ્રાર્થના કરીએ કે મારો આ સ્વભાવ છે તો એને હું કેવી રીતે ટાળું એનું મને જણાવજો નહીં તો આપણે ઘણી બધી વાર આપણે જોયું છે કે પૂજ્ય ગુરુજી પધાર્યા હોય અને પ્રશ્ન ઉત્તરનો સેશન રાખ્યું હોય અને બહુ જ ઓછા પ્રશ્નો આપણે પૂછી શકીએ આપણને કોઈ પ્રશ્ન જ ના હોય એનું કારણ શું એનું કારણ આપણે આપણા પોતાના સ્વભાવ ઓળખવા આપણા સ્વનું નિરીક્ષણ કોઈ દિવસ આપણે પ્રયત્ન જ નથી કર્યો તો હવે તો હવે આપણે આ આપણા જીવન આટલા વર્ષો આપણે સત્સંગમાં કાઢ્યા તમે હરિભગત તરીકે હોય કે હું સાધુ તરીકે હોઉં આપણે આટલા આપણા જીવનના કિંમતી વર્ષો આ સત્સંગની અંદર કાઢ્યા તેમ છતાંય જો આપણે આપણા સ્વભાવને ના ઓળખી શકીએ આપણે આપણે અંતરદ્રષ્ટિ કરીને મારી અંદર શું ખોટ છે હું કેમ ભગવાનની અંદર આટલું હેત નથી કરી શકતો જે બીજા સંતોને છે જે બીજા ભક્તોને હું જોઈશું પણ મારી અંદર કેમ નથી મારી અંદર એવા કયા સ્વભાવો છે કે જેનાથી હું રાજીપો નથી મેળવી શકતો બધાનો આ બધું અંતરદ્રષ્ટિ કરીને આપણે અંતરખોચ કરવી પડે અને કરવી પડે તેમ છતાં જો ના દેખાય તો મોટા સંતોને ભક્તોને પ્રાર્થના કરવી પડે સાથે રહેતા સંતો ભક્તોને પ્રાર્થના કરવી પડે અને પોતાના સ્વભાવને ઓળખવા પડે ઓળખ્યા પછી સત્પુરુષને પ્રશ્ન પણ એવા પૂછવા પડે કે માર આવો સ્વભાવ હોય કદાચ સભાની અંદર હોય જાહેરમાં હોય તો આપણે એવી રીતે ના પૂછી શકીએ તો થોડોક ફેરવીને પ્રશ્ન પૂછી શકાય કે કોઈ મુમુક શું છે એને આવો એને મનમાં ફીલ થતું હોય તો એનો સો ઉપાય છે કે જે એને આવો સ્વભાવનો ટળે આવી રીતે પણ આપણે પ્રશ્ન પૂછી શકાય કે જેથી લાજી ના જાય આપણી અને આપણા મનનું આપણા પ્રશ્નનું સમાધાન પણ આપણને મળી રહે તો સૌથી પહેલા તો સત્પુરુષના વચનમાં વિશ્વાસ હોવો જોઈએ જેમ આપણે કોઈ જેની અંદર વિશ્વાસ હોય એની જ સલાહ માનીએ કોઈ પણ બાબત નહીં એવી જ રીતે આ આધ્યાત્મિક જગતની અંદર પણ આપણને આપણા સત્પુરુષની અંદર વિશ્વાસ હોય તો જ આપણે એમને કીધેલું આપણે માની શકીશું એમને કીધેલું દવા આપણે સાચી માની શકીશું ડૉક્ટર જે પ્રિસ્ક્રાઈબ કરે છે એ કયું કેમિકલ એની અંદર વપરાયું છે કેવી રીતે દવા બની છે એ કયા પશુઓ ઉપર ટેસ્ટિંગ એનું થયું છે એના પછી કેટલા માણસ ઉપર એનું ટ્રાયલ થયું છે આપણે કશું જ નથી જાણતા એની કેટલા ટકા સાઈડ ઇફેક્ટ થઈ છે કેટલા ટકા સારી અસર છે એવું આપણે કશું જાણતા નથી તેમ છતાં ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કર્યું તરત આપણે વિશ્વાસ આવે છે એની અંદર અને તરત આપણે દવા લઈએ છીએ અને સાજા થઈએ છીએ તો આપણે આપણા આધ્યાત્મિક આપણી આધ્યાત્મિક લાઈફની અંદર આપણને થતા પ્રશ્નો કહેતા આપણા સ્વભાવોલક્ષી પ્રશ્નો જો આપણને સદગુરુની પાસે સદ્ગુરુના ચરણે જ આપણે ગયા છીએ આપણા મોક્ષના માટે ગયા છીએ આપણને વિશ્વાસ છે કે આ મને અક્ષરધામમાં લઈ જશે મહારાજની મૂર્તિનું સુખ છે તે દેહ અનુભવડાવશે તો પછી એના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ હોવો જ જોઈએ તો જ આપણે એ સત્પુરુષના ચરણે દ્રઢ મન કરીને રહી શકીએ છીએ સારંગુના સાતમામાં મહારાજે કીધું કે અતિશય દ્રઢ મન કરીને રહેવું તો જ આપણે એ કરી શકીશું અને તો જ આપણને આપણા સ્વભાવો ટાળવાનું બળ ઓટોમેટિક મળશે અને તો જ રસ્તો મળશે કે કેવી રીતે હું સ્વભાવને ટાળીશ તો સૌથી પહેલાં પહેલી શરત છે કે આપણને મોટા સત્પુરુષના વચનની અંદર સંપૂર્ણ વિશ્વાસ બીજું છે કે ઇફ હી હેઝ ડીફ અફેક્શન ફોર ધ સદપુરુષ ગીવિંગ ધ ગાઈડન્સ જે સદપુરુષ આપણને આપણા હિતના વચનો કહે છે સ્વભાવ ટાળવા માટેના વચનો કહે છે એ સ્વભાવ ટાળવા માટેના વચનો જે સદપુરુષ કહે છે એની અંદર અતિશય દ્રઢ પ્રીતિ આ બીજું લક્ષણ બીજું આ વસ્તુ આપણને હોવી જોઈએ અને ત્રીજી વસ્તુ છે એન્ડ નો મેટર હાઉ પેઇનફુલી સ્ટ્રોંગ સદપુરુષ વર્ડ સીમ

સ્વભાવો આપણે આપણા પુરુષ પ્રયત્નથી ક્યારેય નહીં ટાળી શકીએ આપણને ખબર પડી કે મારો આ સ્વભાવ છે ને ટાળવા મહેનત કરીશું ટળશે પણ અતિશય પુરુષ પ્રયત્ન પછી ટળશે અને એ પણ સંપૂર્ણ ગેરંટી સાથેના તો નહીં જ ક્યારેક તો ઝડકી જ જાય પણ આ રસ્તે જો જઈશું આ મહારાજે જે રસ્તો બતાવે છે એ રસ્તે જઈશું અને કદાચ કોઈક સદપુરુષ આપણને કઠન વચન કે દુખવીને કે આપણું અપમાન કરીને કે જાહેરમાં કે તો પણ જો એને હિતકારી માનીશું અને એનાથી મોટા પુરુષોને કોઈ દિવસ ક્રોધ હોતો નથી એ તો જેમ ગોપાળન સાહેબ વાતોમાં કીધું નિઃસ્વાદી થકા સ્વાદ કરતા હોય એવી જ રીતે એમની અંદર ક્રોધનો લવ લેસ ના હોય તેમ છતાંય ઉપરથી આપણને ક્રોધે કરીને વળતા હોય રોકતા હોય ટોકતા હોય આપણું અપમાન કરતા હોય શાના માટે કેવળને કેવળ આપણો સ્વભાવો ઘસવા છે એમને આપણા સ્વભાવને હોરવા છે આપણને એકદમ સ્મૂથ બનાવવા છે અને સ્મૂથ બનાવવા પાછળનું એમનું શું હૃદયનો અભિપ્રાય શું હોય છે એમને કંઈ કોઈ આપણી પાસે સ્વાર્થ નથી હોતો એમને એક જ કેવળ ઈચ્છા હોય છે કે હું જે ભગવાનનું જેવું સુખ મૂર્તિનું લઉં છું એવું આ જીવ મારા શરણે આવ્યો છે મારા સંગે છે તો એને પણ એવું સુખ ભગવાનનું મળે જે મહારાજે પ્રથમના સડસઠમાં વચનામૃતમાં આપણને સમજાવ્યું કે સત્પુરુષ કેવા હોય છે સત્પુરુષ કેવી રીતે આ પૃથ્વી પર જીવતા હોય છે અને કેવી રીતે સંત આપણા જેવા મુમુક્ષુઓને કેવી રીતે ટેકલ કરતા હોય છે કેવી રીતે મુમુક્ષુઓને રાખતા હોય છે એ કયો ભાવ સત્પુરુષના હૃદયમાં છે એ પ્રથમના સડસઠમાં વચનામૃતમાં મહારાજે આપણને સમજાવ્યું તો આપણે એ વસ્તુને ધ્યાનમાં રાખીને ગમે ત્યારે કોઈપણ પરિસ્થિતિ થાય અને કોઈ સંતો કે કોઈ સત્પુરુષ આપણને આપણા સદગુરુ આપણને જાહેરમાં વઢે જાહેરમાં ખીજાય કે આપણું અપમાન કરે કે ગમે તેવા આ કઠન વચન આપણને કહી દે તેમ છતાંય એ જેમ છે મારા હિતના માટે કહે છે આટલું જો આપણે દ્રઢ રાખ્યું હોય તો આપણા સ્વભાવો એ સત્પુરુષના હૃદયમાં અતિશય રાજીપો થઈ આવે આપણા પર કે હું આને આટલું અપમાન કરું છું તો પણ એ સહન કરે છે ને એવું જ માને છે સવડું લે છે એવું માને છે કે મારું હિત કરે છે મારા સ્વભાવોને ઘસે છે આવું જો આપણે તે વખતે વિચારીએ આપણે વિચાર માત્રથી સદપુરુષના હૃદયમાંથી રાજીપો નીકળી જાય રાજીપો એ કંઈ વ્યક્ત કરવાની વસ્તુ નથી એ કોઈ બતાવવાની વસ્તુ નથી એ કોઈ એવી વસ્તુ નથી કે જોઈ શકાય એ વસ્તુ કેવળ અનુભવની છે અને એના રાજી સત્પુરુષના હૃદયમાંથી જે રાજીપો નીકળે એ રાજીપાનું ફળ પણ એટલું જ છે કે આપણે મહારાજને ગમીએ એવા બનીએ આપણા સ્વભાવ એવા થઈ જાય કે મહારાજ આપણને ગમે આપણને વધારે ને વધારે મહારાજમાં હેત થવા લાગે મહારાજને પણ આપણી ઉપર હેત થવા લાગે આપણને તો મહારાજમાં થાય એ તો કંઈ બહુ મોટી વાત નથી એ તો આપણે કરવું જ જોઈએ એવા પ્રયત્નો તો આપણે કરતા જ હોઈએ પણ મહારાજને પણ આપણા ઉપર હેત થાય આવું આપણે કરવું તો છે પણ આપણે કોઈ પણ રસ્તે જતા હોઈએ તો અત્યારે તો જીપીએસ થઈ ગયા તો આગળ આગળ આપણને બતાવે કે આગળ આ વસ્તુ છે આગળ ખાડો આવે છે આગળ વળાંક આવે છે આગળ સ્ટોપ સાઇન છે આગળ લાઇટ છે આપણને બધું બતાવે કેમ કે કેમેરો આપણાથી વધારે આગળ ચાલે છે અને સેટેલાઇટથી એ બધું જોવે છે ને આપણને બતાવે છે તો આપણે પણ આપણે પૂર્વે થઈ ગયા કે અત્યારે પ્રગટ હોય એવા સંતો અને ભક્તો એમના જીવન જોવા જોઈએ જેથી કરીને એમને જે જે અનુભવ્યું હોય કે જે જે ચરિત્રો કર્યા હોય એ આપણે જોઈએ તો એમના જીવનમાંથી આપણને પ્રેરણા મળે કે એ આવી રીતે જીવન જીવ્યા છે તો હું જો એવી રીતે જીવું તો મને લાભ થાય કારણ કે એ લોકો એમની લાઈફ સક્સેસફુલી જીવ્યા છે સત્સંગની અંદર એમને કંઈક મેળવ્યું છે કહેતા આ લોકોની દૃષ્ટિએ કહું છું પણ એ તો બહુ ઊંચી સ્થિતિવાળા છે અને ભગવાનનું સુખ એમને છતે દેહે ભોગવ્યું છે મહારાજને મોટાને પોતાની સાથે રહેતા સંતો ભક્તોને બધાને રાજી કર્યા છે તો એનું કારણ શું એનાથી આજે બીજા અનેકને શાંતિ મળે છે રાજી બધાને રાજીપો મળે છે બધાને સત્સંગની અંદર વૃદ્ધિ થાય છે મહારાજ રાજી થાય એવા સ્વભાવો થતા જાય છે ખરાબ સ્વભાવો છૂટતા જાય છે એવા તો એમના સંગે કરીને થાય છે તો એવા મોટા જે સંતો ભક્તો છે એવા મોટા પુરુષો જે છે એ કેવું જીવન જીવ્યા એ આપણે જો જોઈએ તો એમના જીવન દ્વારા આપણે પ્રેરણા લઈએ અને આપણે પણ એવી દ્રષ્ટિ સૌથી પહેલાં તો કેળવીએ કે અત્યારે પણ એ જ પૂર્વે જે પૂર્વેના સંતો ભક્તોના ચરિત્રો વાંચીએ સાંભળીએ એનાથી એક વસ્તુ એમાંથી તો આપણને કંઈક બોધપાઠ લઈએ જ પણ બીજી અગત્યની વસ્તુ એમાંથી શું શીખવાની છે કે એ સંતો ભક્તો જેવું જીવન જીવ્યા એવું જ આજે પણ મારી સાથે રહેતા સંતો ભક્તો પણ એવા ઘણા બધા હોય કે જેઓ એવું જ જીવન જીવતા હોય પણ ફક્ત મારે એવી દ્રષ્ટિ કેળવવાની છે કે એમાંથી હું કંઈક ને કંઈક બોધપાઠ લઈ શકું હું પૂર્વે થયેલા સંતો ભક્તોને અને આજના સંતો ભક્તોને કમ્પેર કરીને એમની સરખામણી કરીને જેવો પૂર્વેના સંતો ભક્તોનું મહાત્મ્ય હું સમજું છું એવું આજના સંતો ભક્તોનું મહાત્મ્ય સમજું એના માટેના એમના ચરિત્રો હોય છે ફક્ત આપણે શું લઈએ કે ચરિત્રો ચાલો વાંચી લો પૂરું થઈ ગયું પ્રશ્ન પૂછાશે મોઢે કરી દો પૂરું થઈ ગયું એવું નથી પૂર્વેના સંતો ભક્તોના ચરિત્રો વાંચીને અત્યારના સંતો ભક્તોમાં એવો ભાવ કેળવવાનો છે કે ઓહો પેલા દાદા ખાચરે આટલું સંપૂર્ણ સમર્પણ એમનું કર્યું મહારાજને માટે આજે એવા કોઈ સંતો ભક્તો છે કે જે એવી રીતે જ જીવતા હોય સુરા ખાચરે એમને પોતાના ઓરડાઓ સંતો માટે આપી દીધા સંતોને મંદિર કરવા માટે પોતાના ઓરડા આપી દીધા ત્યાં સંતોને રહેવાની ધરમશાળા કરી દીધી દુષ્કાળ હતો અને સંતોને લાવ્યા અને રાખ્યા અને સારી રીતે રાખ્યા પોતાનું બધું સર્વસ્વ સત્સંગ માટે નો કરી રાખ્યું તો આવા કોઈ ભક્તો અત્યારે છે હા છે આ ભગત આવા છે જો એમને જે વખતે જરૂર હતી તો તરત આવી રીતે અહીંયા સેવામાં આવી ગયા હતા તો એમનો પણ આવો સ્વભાવ છે એવી રીતે આપણે જો એવી રીતે મેચ કરીએ તો આપણને પણ જે મહારાજે આપણને અગત્યમાં અગત્યની વાત કરી મુદ્દાનું વચનામૃત મહારાજે કીધું કે એને સર્વ મુદ્દો હાથ આવ્યો સર્વ વાત હાથ આવી અને બીજું કાંઈ કરવું રહ્યું નથી કલ્યાણના માર્ગમાં આવી જે મહારાજે વાત કરી મધ્યના વચનામૃતમાં તો એ જે વાત કરી એનો ભાવ પણ આ જ છે કે આપણે પૂર્વેના ભક્તોના ચરિત્રો વાંચી સાંભળીને અત્યારના સંતો ભક્તોમાં એવા ગુનો હોય જ એ આપણે જોવાના છે એવી દિવ્ય દ્રષ્ટિ કેળવવાની છે અને એ દ્રષ્ટિ કેળવીશું એમના ગુનો આપણી અંદર પણ આવશે જો ગુનો જોતા થઈશું તો એવા ગુનો આપણી અંદર પણ આવશે અને એ આવશે કે નહીં આવે ચાલો કદાચ ના આવ્યા પણ જેટલો ટાઈમ આપણે ગુણ જો એટલો ટાઈમ આપણને તો અહોભાવ તો થાય એટલો ટાઈમ તો આપણો બીજા બધાથી આમ ક્લેશ કે આપણા હૃદયમાં ઉદ્વે કે બીજું ત્રીજું કંઈ પણ હોય એનાથી રહીત તો આપણે થઈએ એટલું તો આપણે અહોભાવમાં ગરકાવ થઈએ આઠો પહોર અહોભાવમાં રહેવાનું છે તો આઠો પહોર કદાચ આપણે રહી શકતા હોઈએ કે ના રહી શકતા હોઈએ પણ પ્રગટ સંતો ભક્તોનો મહિમાનો વિચાર કરીએ તો એટલો ટાઈમ તો આપણને અહોભાવ થાય થાય ને થાય જ તો હવે આપણે આગળ જોવું છે કે કેવો સંપૂર્ણ દ્રઢ વિશ્વાસ હોય સત્પુરુષના વચનમાં કેવું એમના વિશે હેત હોય અને કેવું કઠન વચન કે તો પણ એને સવડું લેવાય અને એને હિતકારી મનાય તો એના એને લગતા દ્રષ્ટાંતો આપણે આપણી પાસે કેવા છે અને આપણે એમાંથી કેવા કેવા દ્રષ્ટાંતો લઈને આપણા જીવનને પણ એમાંથી પ્રેરણા આપીને કંઈક આપણે પણ એવી રીતે વર્તન કરતા શીખીએ તો એવા કેવા કેવા સંતો ભક્તોના ચરિત્રો છે તો નેક્સ્ટ લાઈનની અંદર આપણે જોઈશું ટોટલ ફેથ ઇન ધોઝ વર્લ્ડ્સ પૂજ્ય ગુરુજી અને પૂજ્ય ગુરુજીના પ્રસંગ છે ઘણા બધા પ્રસંગો છે પણ એમાંથી એક બે પ્રસંગ આપણે ટૂંકની અંદર અત્યારે શ્રવણ કરીશું તો પૂજ્ય ગુરુજી જ્યારે આ આકારે પૃથ્વી ઉપર હતા ત્યારનો પ્રસંગ છે પૂજ્ય ગુરુજીની ઉંમર તે વખતે નાની ઉંમર અને પૂ આપણે સહજ સ્વભાવે કોઈ પણ જોઈએ તો ભલે અક્ષરધામમાંથી આ પૃથ્વી ઉપર પધાર્યા હોય તો પણ મનુષ્યના જેવી જ બધી ચેષ્ટા કરતા હોય એવું મહારાજે વચના મૃતની અંદર ઘણે ઠેકાને કીધું છે કે ભગવાન હોય કે ભગવાનના કોઈ મોટા અવતારો હોય તો પણ એ મનુષ્યના જેવી જ લીલા કરતા હોય અને એ સિવાય બીજું આપણે પૂર્વના સંતો નંદ સંતોના જીવન ચરિત્રની અંદર જોઈએ કે એના પછીના સંતો મોટા મોટા જે થઈ ગયા એમાં જોઈએ તો પણ એવું જણાય કે પોતે અતિશય સમર્થ હોય તેમ છતાં પણ જ્યારે જેવી ક્રિયા કરવી ઘટે એક મનુષ્ય તરીકે એવી જ ક્રિયા કરતા હોય અસમર્થ જ દેખાતા હોય ક્યારેક ઊંઘ જેવું પણ જણાવતા હોય તો ક્યારેક એમને નિંદ્રા જ નથી એવું પણ જણાવતા હોય ક્યારેક એવું જણાવતા હોય કે અમને બહુ સ્વાદ છે કે આના વગર રહી નથી શકતા એવું પણ બતાવતા હોય તો ક્યારેક એવું પણ બતાવતા હોય કે જાણે કંઈક કંઈક સ્વાદ જેવું એને છે જ નહીં એવું પણ બતાવતા હોય તો આવું ઘણું બધી લીલાઓ કરતા હોય પણ એ બધું આપણા હિતના માટે જ હોય આપણા હિતને માટે જ આવું જે મનાવવું એ સૌથી અગત્યની વસ્તુ છે કે આ અત્યારે મોટા પુરુષ જે આવી લીલા કરે છે તો પણ મારા હિતને માટે છે તો એવો પ્રસંગ આપણે જોઈએ કે પૂજ્ય ગુરુજીના જીવનની અંદર દાદા ગુરુજી પ્રત્યે કેટલો વચનની અંદર અતિશય દ્રઢ વિશ્વાસ હતો કેટલો સંપૂર્ણ વિશ્વાસ હતો તો એક ચરિત્ર એવું છે આ ફોટો દર્શન કરીએ ત્યાં જ આપણને ચરિત્રનો ખબર પડે પણ એક વખત આવી રીતે પૂજ્ય ગુરુજી જ્યારે નાની ઉંમરના હતા એટલે સહજ સ્વભાવે ઘણી બધી વાર ઘણા બાળકોને એવી ટેવ હોય અહીંયા તો ખબર નહીં પણ ઇન્ડિયામાં ઘણા બધા બાળકોને એવી ટેવ હોય કે ઘણા તો ઊંઘમાં ચાલતા પણ હોય એને ખબર ના હોય અને અમુકને એવી ટેવ હોય કે ઊંઘની અંદર આડોડતા કઈ દિશામાં સૂઈ ગયા હોય પૂર્વના પૂર્વ દિશામાં મોડું રાખીને સૂઈ ગયા હોય સવારે જાગે ત્યારે દક્ષિણ દિશા તરફ મોડું હોય આવું થઈ ગયું હોય ટૂંકમાં એને આડોટવાની એવી ટેવ હોય એમ પૂજ્ય ગુરુજીને આવું એવું એમને ચરિત્ર કર્યું કે એમને આવું ટેવ હતી એવું બતાડ્યું આપણને હું કેમ આ કહું છું એ પાછળ કહીશ તો પછી દાદા ગુરુજી તો એ પણ સત્પુરુષ પૂજ્ય ગુરુજી એ પણ સત્પુરુષ એવું નથી હોતું કે સત્પુરુષ અમુક ઉંમર પછી સત્પુરુષ થયા એવું નથી હોતું જન્મથી જ સત્પુરુષ હોય છે સત્પુરુષ જન્મે છે વચનામૃતના આધારે સ્વામીની વાતોના આધારે સત્પુરુષના જેવા ગુનો મેળવી શકાય છે પણ સત્પુરુષ તો જન્મે જ છે પ્રગટે જ છે તો પૂજ્ય ગુરુજી આવું બતાડ્યું તો દાદા ગુરુજીએ એ સ્વભાવ બતાવ્યો પૂજ્ય ગુરુજીએ તો એ સ્વભાવને ટાળવા માટે કેવો પ્રયત્ન કર્યો અને કેવું કર્યું તો દાદા ગુરુજીએ કીધું એક દિવસ કે તને આજે આ પેલી નવની દીવાલ હોય નવ ઇંચની એ દીવાલ ઉપર તમને સૂઈ જવાનું છે જાડી દીવાલ હતી પારી એના પર સૂઈ જવાનું છે હવે જેને આટલું બધું આડટવાની ટેવ હોય પૂજ્ય ગુરુજીની એવી ટેવ હતી કે આમ જે દિશામાં સૂતા હોય રાત્રે તો સવારે જાગ્યા હોય તો કંઈક બીજી દિશામાં હોય અને બીજે ઘને પથારીથી ઘને દૂર હોય આવું એમને ચરિત્ર કરેલું બતાવ્યું હતું કે આવો સ્વભાવ છે તો દાદા ગુરુજીએ સ્વભાવ ટાળવા માટે એક વખત પૂજ્ય ગુરુજીને કીધું કે આ તો અહીંયા આગળ આટલી જ જગ્યા છે ને એકદમ સાંકળી જગ્યા હતી દીવાલ એના પર કીધું કે અહીંયા તમે સુઈ જાઓ પૂજ્ય ગુરુજી જાતે ઘણી વાર આ પ્રસંગ વર્ણવે છે અને સદગુણ સુતિ મહોત્સવની કથાઓ દરમિયાન પણ પૂજ્ય ગુરુજી આ પ્રસંગ વર્ણવેલો છે અને નંદ આખ્યાનમાં પણ આ પ્રસંગ છે તો પૂજ્ય ગુરુજી એવી રીતે સુઈ ગયા તો પૂજે ગુરુજી જાતે એવું કહે કે મને તો પછી કંઈ નહીં હું તો સૂઈ જ ગયો અને દાદા ગુરુજીને ચિંતા એટલે એ જાગતા રહ્યા કહેતા બિલકુલ ભય નહીં કે મને આવો સ્વભાવ છે ને હું અહીંયા સુઈ જઈશ તો હું પડીશ નીચે છે વાગશે કોઈ જ ભય નહીં કીધું કરી નાખવાનું મને ઓર્ડર મળ્યો કે આટલું કરવાનું છે એટલે પછી કોઈ જ વસ્તુ વિચાર નહીં વિચાર જ નહીં બુદ્ધિ જ નહીં સંપૂર્ણ બુદ્ધિને લોક એટલે સંપૂર્ણ સત્પુરુષમાં વિશ્વાસ આવી રીતે પૂજ્ય ગુરુજીએ અનેકવાર દાદા ગુરુજીનો રાજીપો મેળવ્યો કહેતા એક ચરિત્ર કર્યું પણ એ ચરિત્ર કઈ રીતે કે આવી રીતે કોઈ આપણને જો સ્વભાવ હોય આપણો અને આપણને જો કોઈ આવી રીતે સુવડાવે તો કોઈ આપણે સૂઈ ના રે આપણે ધબદ થોડીક વારમાં પડીએ નીચે જો આપણને આવી આડોટવાની ટેવ હોય તો અને પૂજ્ય ગુરુજી તો ખાલી આવું ચરિત્ર બતાવ્યું કેમ કે આપણા ઉપદેશ માટે કે સત્પુરુષના વચનમાં દ્રઢ વિશ્વાસ સંપૂર્ણ વિશ્વાસ કેવો હોય એ બતાવવા માટે આપણને પૂજ્ય ગુરુજી આવું ચરિત્ર કર્યું બીજી એક વખત પૂજ્ય ગુરુજીને દાદા ગુરુજીએ કીધું બહાર વરસાદ વરસતો હતો અને વડતાલમાં જ ત્યાં પૂજ્ય દાદા ગુરુજીએ કીધું કે જાઓ ત્યાં બહાર ઓટલા જેવું હોય ત્યાં જઈને સુઈ જાઓ વરસતા વરસાદમાં બિલકુલ કંઈ ચિંતા કર્યા વગર કે કંઈ વિચાર્યા વગર કે એવું ના રહ્યા કે બહાર વરસાદ વરસે છે સીધા જઈને લાંબા થઈને સૂઈ ગયા આપણે હોઈએ તો આપણે તરત બુદ્ધિવાળા આપણે એટલે આપણે તરત પ્રશ્ન કરીએ કે જો તમે કહેતા હોય કે બહાર સુઈ જાઓ તો હમણાં વરસાદ વરસે છે હમણાં બંધ થઈ જાય તો હું પછી સૂઈ જઈશ અથવા તો આપણે એવું કહીએ વરસાદ ના વરસ તો હોય ને આપણને કહે કે બહાર સુઈ જાઓ તો આપણે એવું કહીએ કે હું પીલો લઈ જાઉં ગાદલું લઈ જાઉં મેટ્રેસ લઈ જાઉં અથવા ઠંડી હોય તો આપણે કહે કે બ્લેન્કેટ લઈ જાઉં ખાલી આવા બધા આપણને ક્વેશ્ચન હોય પ્રશ્ન હોય પણ પૂજ્ય ગુરુજીને કોઈ જ પ્રશ્ન પ્રશ્નને કશું નહીં કીધું કોઈ જ વાતનો વિલંબ નહીં સીધા જઈને વરસતો વરસાદ એમાં જઈને સૂઈ ગયા આવો દ્રઢ વિશ્વાસ જ્યારે સત્પુરુષના વચનમાં આપણને હોય ને ત્યારે જ સત્પુરુષ આપણને સૌથી પહેલાં તો આપણું અપમાન કરી શકે આપણને કઠન વચન કહી શકે દુખવીને કહી શકે એ બધું ક્યારે થાય કે આપણને સૌથી પહેલાં એમના વચનમાં અતિશય દ્રઢ વિશ્વાસ હોય ત્યારે બીજો મુક્તાનંદ સ્વામી અને પૂજા ભગત નો પ્રસંગ છે આપણને સત્પુરુષના વિશે અતિશય દ્રઢ પ્રીતિ એ હોવી જોઈએ તો એનાથી આપણા સ્વભાવને દ્રઢ પ્રીતિને શું લેવા દેવા છે આપણે મુક્તાનંદ સ્વામી અને પૂજા ભગતનો પ્રસંગ ઘણી વખત આગળ અગાઉની યુવા સભામાં પણ આપણે આ કોર્સમાં હતો અને જાણ્યો છે કે પૂજા ભગત આવ્યા સારંગપુરના હતા અને સ્વામી ત્યાં ઘરડાની અંદર ઘેલા કાંઠે સ્નાન કરતા હતા સ્વામી ધોત્યુ ધોત સ્નાન કરીને બહાર નીકળ્યા અને ધોત્યુ કાઢ્યું અને વસ્ત્રો બદલ્યા અને પછી ધોત્યુ ધોવાનું હોય પૂજા ભગત મહિમાથી સ્વામીના દર્શન કરતા હતા અને પછી સ્વામીને વિનંતી કરી સ્વામીને હાથ જોડીને પૂછ્યું સ્વામી હું આ ધોતું ધોઈ દઉં આટલી સેવાનો મને લાભ મળે એટલા માટે એમને પ્રશ્ન પૂછ્યો ત્યાં સ્વામીએ સામે પ્રશ્ન પૂછ્યો કે કર્મયોગી છો કે સાંખ્યો છો કર્મયોગી એટલે જે ગ્રહશાશ્રમના ભક્તો છે એ કર્મયોગી કહેવાય અને સાંખ્યયોગી ભક્તો એટલે ગ્રહશાશ્રમમાં પણ ગ્રહ રહેવાનું ગ્રહશાશ્રમમાં અને વર્તવાનું સાધુની જેમ કહેતા બ્રહ્મચર્ય પાડીને આશ્રમમાં સંસાર પ્રત્યે કોઈ બહુ હૃદયથી ઊંડાણથી કોઈ હેત નહીં અને કેવળ ભગવાનને માટે જીવવાનું ભગવાન જ ભજવાના સંસારમાં રહીને એને સાંખ્યયોગી ભક્તો કહેવાય મહારાજના વખતમાં સાંખ્યયોગી ભક્તોમાં પુરુષ ભક્તો પણ હતા અને સ્ત્રી ભક્તો પણ હતા આજે આ સાંખ્યોગી ભક્તો સાંખ્યયોગી શબ્દ માત્ર ને માત્ર સ્ત્રી ભક્તો માટે રહી ગયો પણ તેમ છતાં આપણો લોયાધામ પરિવાર ભાગ્યશાળી છે આપણા પરિવારની અંદર ઘણા બધા એવા ભક્તો છે કે જે ઘર ઘરની અંદર રહીને સંસારમાં રહીને પણ સાધુ જેવું જીવન જીવતા હોય છે એટલે એવા એવો મુક્તાનંદ સ્વામી પૂજા ભગતને પ્રશ્ન પૂછ્યો કે તમે સાંખ્ય યોગી છો કે કર્મયોગી એટલે પૂજા ભગતે હાથ જોડીને કીધું કે સ્વામી હું છું તો કર્મયોગી કહેતા હું હજી સંસારી જ છું સ્વામી કીધું પૂજા રહેવા દે મારા ધોતિયાને અડતો નહીં મારા ધોતિયાને અડતો નહીં વાત કેટલી નાની હતી ફક્ત ધોત્યુ ધોવાની વાત હતી નાની એમથી સેવા હતી એને રોજ તો ધોતિયું ધોવાનું નહોતું ક્યારેક આવી રીતે દર્શન આવ્યા હોય અને સ્વામી સ્નાન કરતા દર્શન થયા અને કીધું કે સ્વામી ધોતિયું ધોવું તો એટલો મને લાભ મળે સેવાનો તેમ છતાં મુક્તાનંદ સમયે કીધું કે તું રહેવા દે તરત જ પૂજા ભગતને હૃદયમાં સ્વામીના વચન એવા અંદર વાગ્યા એવા વાગ્યા કે એમને અંદર પોતાના ઉપર લીધું કે હું સ્વામીનું ધોત્યું અડી શકું કે ધોઈ શકું એટલોય લાયક નથી હજી આટલી લાયકાત પણ મને નથી ધિક્કાર છે મારા આવા જીવનને આવા સ્વભાવને તરત એમને પ્રતિજ્ઞા કરી કે સ્વામી આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે આજથી હું સાંખ્યોગ વર્તમાન પાડીશ પણ આ વસ્તુ થઈ ક્યારે કે એને મુક્તાનંદ સ્વામીની અતિશય દ્રઢ પ્રીતિ હતી એના કારણે કેમ કે અતિશય દ્રઢ પ્રીતિ હતી એટલે એમને ધોત્યું ધોવું હતું કે દ્રઢ મહારાજે વચનામૃતમાં કીધું કે સત્પુરુષને વિશે અતિશય દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે એ જ સત્પુરુષના મહિમા જાણ્યાનું સાધન છે અને એ જ પરમાત્માના સાક્ષાત દર્શનનું પણ સાધન છે કહેતા મુક્તાનંદ સ્વામીનો મહિમા આટલો જાણ્યો એ કેવી રીતે જાણી શક્યા કે મુક્તાનંદ સ્વામી આટલા મોટા છે હું એમનું ધોત્યું ધો તો મારું કલ્યાણ ટૂંકમાં મારું જીવન ધન્ય થઈ જાય એવું ક્યારે એને માન્યું અતિશય દ્રઢ પ્રીતિ સ્વામીમાં હતી તો એમને એવું થયું કે હું સ્વામીનું ધોત્યુ ધો અને ધોત્યું ના ધોવા દે એના માટે આખું પોતે આટલો મોટો નિર્ણય લઈ લીધો કે સંસારમાં રહીને ત્યાગી જેવું જીવન જીવવાનો નિર્ણય લઈ લીધો કેવી રીતે એમને અતિશય દ્રઢ પ્રીતિ સ્વામીમાં હતી એટલે માટે આપણને પણ આપણા જીવન અંદર ઘણા બધા સ્વભાવો હોય કે જે આપણે ના છોડી શકતા હોય આપણે છોડવા હોય પણ ના છોડી શકતા હોય તો એમના માટે આપણને નડે છે શું આપણને અતિશય દ્રઢ પ્રીતિ સત્પુરુષમાં આપણા સદગુરુમાં પૂજ્ય ગુરુજીમાં કે આપણા સંતોમાં કે આપણા ભક્તોમાં નથી છે પણ એટલી તો કચાસ છે જ કે જેને કારણે આપણને મને જે સ્વભાવ નડે છે એ હું છોડી શકતો નથી માટે પહેલું સાધન મારે જ બતાવ્યું કે સત્પુરુષના વચનમાં દ્રઢ વિશ્વાસ જો બુદ્ધિને લોક માર દે અને અતિશય સંપૂર્ણ વિશ્વાસ હોય અને કીધું એટલે કરવાનું દેટ સીટ પૂરું તો આપણો સ્વભાવ કોઈ આપણને વચ્ચે આડો આવે નહીં આજ્ઞા પાળામાં અને રાજીપો મળે મળે ને મળે જ આપણા સ્વભાવ હોય તો એકવાર ટળી જ જાય કે મને કીધું છે એટલે મારે કરવાનું છે પૂરું ભલે મને ખાવાનો હું બહુ શોખીન છું મને જુદું જુદું ચટપટું બધું ભાવતું બધું જમવાની ઈચ્છાઓ છે અને એવી રીતે જ હું જમું છું ને એવી રીતે જ રોજ હું રહું છું પણ મને મારા સદગુરુએ કીધું કે મને મારા સંતોએ કીધું કે ભગત આપણે ચાંદરાયણ કરવાનું છે પૂરું કરવાનું એટલે કરવાનું જ છે તો આપણા બધા હારું સારું ખાવાનો સ્વભાવ કે રોજ ચટપટું જોઈએ એવો સ્વભાવ ઓટોમેટિક ટળી જાય અને કદાચ ના ટળે પણ તોય આપણે એકવાર કરી નાખ્યું મોટાના વચને એટલે મોટાનો રાજીપો તો મળે જ કે આને આટલા એનો સ્વભાવ દ્રઢ છે તેમ છતાંય એ મેં કીધું એ તરત એને કરવા મળે તો ઓટોમેટિક એમનો રાજીપો થાય અને રાજીપાથી જ આપણો સ્વભાવ કાયમને માટે ટળી જાય તો પૂજા ભગતે પોતે આખું પોતાનું સંસારિક જીવન હતું એ આખું સમેટી લીધું કહેતા એ આખું પૂરું કરી દીધું અને પૂરું કરી દીધું કહેતા રહેવાનું તો સંસારમાં જ પરિવારમાં જ પણ રહેવાનું જેમ કહેતા સાંખ્યોગ વર્તમાન બ્રહ્મચર્ય પાડીને જીવવા લાગ્યા કેમ કે સ્વામીમાં હિત હતું આપણે તો આટલું બધું કંઈ છોડવાનું નથી આપણે તો માત્ર આપણા સ્વભાવો જ છોડવાના છે કે આપણો સ્વભાવ હોય કે બહુ બોલબોલ કરવાનો ને સંતોને ભક્તોને ના ગમતો હોય તો આપણે ઓછું કરી દેવાનું કે બોલવાનું બંધ કરવાનું એટલું જ આપણે ખટકો રાખવાનો છે આપણો સ્વભાવ હોય વધારે ઊંઘવાનો અને આપણા સંતો ભક્તોને સદ્ગુરુને ના ગમતો હોય તો આપણે તો એટલું જ છોડવાનું છે કે ઊંઘવાનું ધીરે ધીરે કરીને ઓછું કરવાનું છે આપણો સ્વભાવ હોય ખાવાનું અતિશય કે જાત જાતનું ને વિવિધ ને ટેસ્ટીને એવું બધું તો આપણે તો એટલું જ ઓછું કરવાનું છે એને જ દૂર કરવા ખટકો રાખવાનો છે કે મારા સંતો અને મારા ભક્તોને આ નથી ગમતું પણ એ ક્યારે થાય મારા સંતો મારા ભક્તો મારા સદગુરુ એવું થયું હોય ત્યારે આ અતિશય દ્રઢ પ્રીતિ થાય તો આ બધું થાય અને ત્રીજું મારા જે વચનામૃતમાં કીધું કે અતિશય કઠન વચન કે દુખવીને કે અપમાન કરે તો પણ એને હિતકારી માનવા તો એનું દ્રષ્ટાંત આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈએ તો પેઇનફુલ સ્ટ્રોંગ વર્ડ્સ ટુ બી ફોર હિઝ ઓન બેનિફિટ કહેતા ગમે તેવા કઠણ વચન દુઃખવીને તો પણ એ પોતાના હિતને માટે છે એવું માનવું કે આ મારા હિતના માટે જ આ મને કહે છે આ વચન એમને તો કઠણ વચન કહેવાય પણ એમને પોતાને દુઃખ થતું હોય તેમ છતાં આ મને દુખવીને કઠન વચન કહે છે તો એ મારા હિતના માટે જ કહે છે આવું જે માનવું અને એવી રીતે રહેવું એ બહુ મોટો રાજીપો આપણને અપાવે ગુનાદાનંદ સ્વામીનો પ્રસંગ અને શિવલાલ શેઠનો પ્રસંગ આપણે જાણીએ છીએ અને અગાઉની સભાઓમાં પણ આપણે આ કોર્સમાં હતો અને આપણે જાણીએ છીએ વાંચ્યો છે સાંભળ્યો છે તેમ છતાંય આ બધા પ્રસંગોનું રિપીટેશન શા માટે કે આપણે એવી રીતે વર્તનમાં હજી લાવી શક્યા નથી આપણે આ બધી વસ્તુઓ અનેક અનેકા અનેક વખત સાંભળીશું એનું મનન ચિંતન કરીશું શ્રવણ કર્યા પછી મારે જે કીધું મનન કરવું પડે એનો નિધ્યાસ કરવો પડે અને ત્યાર પછી એનો સાક્ષાત્કાર થાય તો આવી રીતે અનંતવાર સાંભળીએ અને એનું મનન ચિંતન કરીએ થોડોક પ્રયત્ન કરીએ આપણે આવી વાત સાંભળી હોય તો એમાંથી એકાદ બે ટકા આપણે પ્રયત્ન કરી શકતા હોઈએ નહીં તો ખાલી સાંભળ્યું અને કથા પૂરી થઈને આપણે આપણા કામમાં લાગ્યા રાત પડી છે ચાલો સૂઈ જઈએ સૂઈ જવું નથી તો બીજું કંઈક કામ છે એ કરીએ કાલે રજા છે એવું કરીને આપણે છોડી દેતા હોઈએ પણ ચાલો કાલે રજા છે તો કાલે હું ચિંતન કરું કે મારા કયા કયા સ્વભાવો છે કયા કયા સ્વભાવો મને નડે છે જે મારાને નથી ગમતા જે પૂજ્યપાત ગુરુજીને નથી ગમતા જે મારા સંતોને મારા ભક્તોને નથી ગમતા ચાલો એના વિશે હું કંઈક વિચારું કે કોઈક સંતો ભક્તોને પૂછવું રજા છે તેનો આવી રીતે પણ આપણે ઉપયોગ કરી શકીએ પણ આ વસ્તુ જો આપણે કરીએ કે કોઈ કઠન વચન આપણને સંતો કે ભક્તો કે કોઈ પણ આપણને કઠન વચન દુખવીને પણ કહે કે જાહેરમાં આપણું અપમાન કરીને કહે તો પણ એને હિતકારી માનવા તો તો અતિશય 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 રાજીપો મળે અને રાજીપો જ આપણા સ્વભાવને દૂર કરી દે આપણે એના માટે પ્રયત્ન પણ ના કરવો પડે પછી એ સ્વભાવને ટાળવા માટે એવું આ રાજીપાથી આપણને ફળ મળે પણ આ શિવલાલ શેઠ નવ લખો સેઠ એ જમાનાનો ભાવનગરના રાજાને પણ જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે શિવલાલ શેઠ પાસેથી પૈસા ના લે આવો મોટો સેઠ રાજાને પૈસા ધીરે એવો મોટો સેઠ તેમ છતાંય સત્સંગની અંદર મોટો યજમાન તો એ જ હોય મોટો શેઠ હોય એટલે તેમ છતાંય ગુનાતિદાનંદ સ્વામીએ વાતોમાં પણ વાત આવે છે પ્રસંગ પણ સ્વામીએ કીધું કે શિવલાલ તું તારા મનમાં એમ જાણે છે કે ગઢપુરમાં ગોપીનાથજીની હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાઈને ભાવનગરમાં રઘુવીરજીની સવારી કાઢી તે તે બહુ મોટું કામ કર્યું સ્વામી કે તારા જીવ સામું જોઉં છું તો અડધો સત્સંગ રહ્યો છે આ સભાની અંદર વાત કરી અને લખાઈ ગઈ શાસ્ત્રોમાં તો કેવી કઠન વાત કહેવાય અને કેવી સ્વામીએ તો આ તો ઘણી ડાયલ્યુટ કરીને લખી હશે ત્યારે આવા કડક આટલા શબ્દો છે પણ સ્વામીએ કેટલા કડક શબ્દોમાં શિવલાલ શેઠને કીધું હશે કે તારા જીવ સા હું છું તો અડધો સત્સંગ છે તો તેમ છતાં શિવલાલ શેઠે તરત હાથ જોડીને કીધું હા મહારાજ તરત કેટલો દિવ્ય ભાવ કેટલો ભગવદ ભાવ કે હાથ જોડીને કીધું હા મહારાજ તો સ્વામીને કેટલો રાજીપો થયો હોય નહીં તો શિવલાલ એવું પણ કહી શકત કે સ્વામી એ તો તમે આવું કહો છો પણ એવું નથી મને હું તો ત્યાં ગઢપુરમાં મેં હરિકૃષ્ણ મહારાજની જ મૂર્તિ પધરાઈ છે અને રઘુવીરજીની જ સવારી કાઢતું મને તો કેટલા સંતો ભક્તોના દર્શન એ ત્યાં થયા અને મને તો બધાનો રાજીપો મળ્યો છે આવું પણ કહી શકત પણ તરત હાથ જોડીને કીધું હા મહારાજ તો કેટલો દિવ્ય ભાવ રાખ્યો અને કેટલું પોતાને હિતકારી પણ હું માન્યું હશે કે મને જે પણ કહે છે મારા હિતને માટે કહે છે તો ગુના સ્વામીનો રાજીપો થયો બીજો પ્રસંગ પણ છે કે સોપારી ચાવતા હતા અને સ્વામીએ સભામાં કીધું કે આ બ્રહ્મસભામાં કયું કૂતરું હાડકું કરડે છે તરત જ પોતે હાથ જોડીને ઊભા થયા સ્વામીએ અપમાન કરીને કીધું જાઓ થૂક્યાઓ જે કૂતરું હાડકું કરતું હોય એ બહાર જઈને થૂકી આવે તરત થૂંક્યા એટલું નહીં પણ પાછા હાથ જોડીને સભાને દનવત કરીને માફી માગીને બેઠા તો આ સભાની અંદર સ્વામી આવું કીધું તો શું એમને એવું નહીં લાગ્યું કે મારું અપમાન કર્યું પણ કોઈ જ વિચાર નહીં કેમ કે હિતકારી પણ આની ભાવના હતી કે મને જેમ કરે એમ મારું અપમાન કરે તોય ભલે કે મને હાવ નીચો પાડ દે તોય ભલે કે મને હાવ ધૂતકારી નાખે તોય ભલે મારી હામું ના જોવે તોય ભલે મને ગમે તે કરે પણ મને મારું કલ્યાણ અહીંયાથી જ છે મને અહીંથી જ મારો મોક્ષ થવાનો છે આજ મને ભગવાનનું સુખ અપાવશે આજ મને છતે દેહે અક્ષરધામનું સુખ અનુભવડાવશે આવો જે અતિશય દ્રઢ વિશ્વાસ કહેતા હિતકારીપણાની ભાવના એ ઘણો મોટો રાજીપો અપાવે તો કેવો રાજીપો મેળવી શક્યા શિવલાલ શેઠ આત્માનંદ સ્વામીની સેવા કરીને પછી સ્વામીએ કીધું કે મને હવે હું ધામમાં જઈશ માગ તો શિવલાલ શેઠે માગી લીધું કે બસ મારી બીજી કોઈ ઈચ્છા નથી પણ મને તમારા તેરમાના દિવસે ધામમાં લઈ જજો મારાની જોડે આટલી નાની ઉંમર એ કંઈ બહુ મોટી ઉંમરનો નહોતા તે વખતે પણ તેમ છતાં આટલું માગી શક્યા એ કયા હિસાબે ગુણાર્થાનંદ સ્વામીનો રાજીપો એ રાજીપો કેવી રીતે થયા બધા સ્વભાવો ટળી ગયા મારાના ધામમાં થઈ જતા રહ્યા કોઈ જ વિટમના નહીં કોઈ જ પ્રશ્ન નહીં કોઈ જ બીજો કોઈ વાત નહીં સીધું મહારાજના ધામમાં બધા સ્વભાવ બધું જ ટળી ગયું કેવી રીતે છતે દેહ બ્રહ્મરૂપ થઈ ગયા કેવી રીતે આવો હિતકારીપણાની ભાવના તે આવો વિશ્વાસ હતો એને લઈને આપણે આવું બધું કરવું તો છે જ પણ આપણને એવું થાય છે કે આ નહીં કરું તો કદાચ બીજો કોઈક રસ્તો હશે નેક્સ્ટ સ્લાઇડ તો મહારાજ ના કહે છે મહારાજ વચનામૃતમાં કહે છે કે એક્સેપ્ટ ફોર ધીસ ધેર ઇઝ નો અધર મેથડ મહારાજ કહે છે કે જેને પોતાની પ્રકૃતિ ટાળવાની ઈચ્છા હોય તેને તો પરમેશ્વર તો સત્પુરુષથી સ્વભાવ ટાળ્યા સારું ગમે તેટલા તિરસ્કાર કરે ને ગમે તેવા કઠન વચન કહે તો પણ કોઈ રીતે દુખાવો નહીં ને કેનારાનો જ લેવો એવી રીતે વર્તે એવી રીતે વર્તે તો કોઈ રીતે ન ટળે એવી પ્રકૃતિ હોય તોય પણ ટળી જાય કોઈ પણ રીતે ના ટળે એવી પ્રકૃતિ હોય તે પણ ટળી જાય કહેતા કોઈપણ રીતે નથી ટળતો સ્વભાવ આપણે અગાઉ પ્રયત્નો કર્યા છે અને નથી ટળતો તો પણ ટળી જાય પણ મહારાજ કહે છે કે એ વિના બીજો કોઈ ઉપાય નથી એટલે મહારાજે જો ના કીધું હોય કે આના સિવાય બીજો કોઈ ઉપાય નથી તો આપણે આપણા મનની અંદર વિચાર રાખ્યો કે હું આવું કરીશ તો મારા સ્વભાવ ટળશે એ બધી વાત ખોટી માટે આપણે આજે આ વચનામૃતના દ્વારા મહારાજના દિવ્ય વચનો દ્વારા આપણે આપણા જીવની અંદર નક્કી કરીએ કે મારે મારા સ્વભાવો ઓળખવા છે સંતો ભક્તોને હાથ જોડીને પ્રાર્થના કરી છે કે મારા સ્વભાવો મને ઓળખાવો મને કહો આપણા સદગુરુને આપણા મોટા સંતોને આપણે વિનંતી કરવી છે પ્રાર્થના કરવી છે મોટા એવા ભક્તો સ્થિતિવાળા એમને પ્રાર્થના કરવી છે કે મારો આ સ્વભાવ છે તો મને મારા સ્વભાવો હોય તે કહેજો અને મારો આટલો સ્વભાવ છે તો એ મને ટાળવા માટે મને રોકજો ટોકજો આવું જ્યારે આપણે કહી શકીએ તો મોટા પુરુષ આપણને આવી રીતે સામે રોકી ટોકી શકે એમને વિશ્વાસ તો આવવો જોઈએ ને કે આને રોકીશ ટોકીશ તો એને ખોટું નહીં લાગે કંઈ નહીં થાય તો એક વસ્તુ આપણે આજે આ વચનામૃત દ્વારા આપણા જીવનની અંદર દ્રઢ કરીએ આગળ કલ્યાણ કનિકા છે પૂજ્યપાઠ ગુરુજીએ કલ્યાણ કનિકા કહેતા કથા વાર્તા દ્વારા કરેલી વાતો એટલે કે કલ્યાણકનિકા આપણા જીવના આપણા મોક્ષના રસ્તાનું આપણું મોક્ષનું ભાથું તો કલ્યાણ કનિકાની અંદર પૂજ્યપાઠ ગુરુજી પોતાના પોતાના જીવનથી આપણને કહે છે કે પક્કડવારો સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને ગુરુજીએ વાત કરી છે પક્કડવારો સ્વભાવ ન હોવો જોઈએ પકડવાળો સ્વભાવ હોય તે મોક્ષના માર્ગેથી પડ્યા વિના ન રહે આ કલ્યાણ કનિકા પાંચ પોઈન્ટ એકાવન છે કહેતાં પાંચમા પ્રકરણની એકાવનની વાત છે તો પૂજ્ય બાદ ગુરુજીએ આપણને આટલી આજ્ઞા કરી હોય કે પકડવાળો સ્વભાવ તો ના જ હોવો જોઈએ અને જેનો પકડવાળો સ્વભાવ હોય તે મોક્ષના માર્ગેથી પડ્યા વિના ન રહે ન રહે આવું કીધું એટલે આપણને એટલું નક્કી થઈ જવું પડે કે જો મારો જળ સ્વભાવ છે જડતાવાળો સ્વભાવ છે કે હું એકવાર નક્કી કરું કે આમ એટલે આમ પછી કોઈનું માનું નહીં કોઈ ગમે તેટલા મને કે કે આમ નહીં ભગત આમ આવું કરવાથી આપણને નુકસાન થશે કે આવું કરવાથી આટલું પ્રોબ્લેમ થશે અને હું ના જ માનું અને મારો મનનું ધાર્યું જ કરું આવો પકડવાનો મારો સ્વભાવ છે તો પૂજ્યપાત ગુરુજીના વચન તો હરિચરિત્ર સાગ સાગરની અંદર આપણા આદિગુરુદેવ આધારનંદ સ્વામી એમને કીધું સત પુરુષ કે વચન હે જોવું બ્રહ્માંડ ફિરે ફિરે નહીં સોવું બ્રહ્માંડ ફરી જાય તો એ આ વચન ના ફરે તો એ મોક્ષના માર્ગેથી પડ્યા વિના રહે જ નહીં માટે આપણે આપણા બધા સ્વભાવો ટાળવા છે ટાળવા છે ને ટાળવા છે કેમ ટાળવા છે કે મારા ગુરુજીએ મને કીધું છે કે આવો સ્વભાવ રાખીશ તો મોક્ષના માર્ગેથી પડ્યા વિના નહીં રહો એટલા માટે મારે આ સ્વભાવને ટાળવા છે તો આજથી આપણે નક્કી કરીએ અને આ વચનામૃત વાંચીને આપણા જીવનની અંદર ઉતારીએ અને વચનામૃત દર કથા દરમિયાન જેવું આપણને આપણા ઠાકોરજી મહારાજ આદિગુરુદેવ મુક્તાનંદ સ્વામીથી લઈને દાદા ગુરુજીના બધાએ આપણા પરંપરાના સદ્ગુરુઓ આપણા મોક્ષના દાદા પૂજ્યપાદ ગુરુજી એમને જે રસ્તો આ કથા વાર્તા દરમિયાન બતાવ્યો આ વચનાવૃત્તની અંદરથી સમજાવ્યો કે આવું આવું કરીએ તો આપણા આપણો સ્વભાવ ટાળી શકીએ તો એ રસ્તે આપણે ચાલીએ તો આપણા જીવનું આપણે સરળતાથી શ્રેય કરી શકીએ એવું અત્યારે મને અહીંયા લાગે છે એના પછી આ કોર્સની અંદર આપણને ચરિત્ર છે નેક્સ્ટ ચરિત્ર છે એક સ્ટબન નેચર મીનિંગ ઇક્વલ ટુ નો રાજીપો જો સ્વભાવ પ્રમાણે કરવાથી મહારાજ રાજી થતા નથી એક ચરિત્ર છે મુક્તાનંદ સ્વામીનું પ્રસંગ છે મુક્તાનંદ સ્વામી સંતો સાથે હતા સુરતની અંદર મહારાજની આજ્ઞાથી વિચરણમાં અને ત્યાંથી સતી ગીતાનું પુસ્તક હરિભક્તોએ અથાનું બનાવ્યું એ મહારાજ માટે બધું મોકલવું હતું બરફીની માટલીઓ વગેરે એ બધી વસ્તુઓ લઈને સ્વામીની આજ્ઞાથી ગુણાતીતાનંદ સ્વામી તો આવવા તૈયાર થયા પણ સાથે શાંતાનંદ સ્વામી કરીને ગોદળિયા શાંતાનંદ સ્વામી હતા અને એમને સ્વામીને તરત કીધું કે સ્વામી ઉપન જોડમાં જઈશ તમે હા કહેશો તોય જઈશ ને ના કહેશો તોય જઈશ સ્વામી તો સત્સંગની માં એમને તો બધાનો હિત દેખાય એટલે સ્વામીએ તો કીધું ભલે સાધુરામ તમે જેમ ઈચ્છો તેમ કેમ કે એમને નક્કી કરી લીધું કહી દીધું સ્વામીને કે તમે ના કેશો તો હું તો જઈશ એટલે સ્વામી કીધું કે આપણે બીજું કંઈ કહેવું નથી મહારાજ કહેશે તો જાય છે અને મહારાજ મહારાજ વાર છે બધા સંતો ભક્તો વતીથી અને મહારાજને થાક નથી લાગતો અને શાંતાનંદ સ્વામીને ગુણાતનંદ સ્વામી ભેટવા જાય છે મહારાજ બેસી ગયા મહારાજ કે તમને નહીં ભેટીએ તમે તમારા મનનું ધાર્યું કરીને આવ્યા તમે તમારા સ્વભાવથી આવ્યા તમે ત્રણ તમારો સ્વભાવ મૂકી ના શક્યા મુક્તાનંદ સ્વામી જેવા મા જેવા સાધુ એમની પાસે ના મૂકી શક્યા તો અમે તમારા પર કેવી રીતે રાજી થઈ તમને શા માટે ભેટીએ ગુણાતાન પછી વિનંતી કરી કે મહારાજ આ બધી વસ્તુ એમને ઉંચકવા લાગી રસ્તાની અંદર ને મારે જોડ થઈ તો એટલો તો રાજી આપો તો મહારાજ એકવાર ભેટ્યા ભેટ્યા તો પણ મહારાજે કીધું કે બાવીસ વાર ગુણાતાનંદને ભેટ્યો અને મને થાક ના લાગ્યો પણ તમને એકવાર ભેટવામાં થાક લાગ્યો કેમ કે સ્વભાવથી કરીએ માટે આપણે પણ સત્સંગના જ કાર્યો કરતા હોઈએ સત્સંગની અંદર સેવા જ કરતા હોઈએ પણ જો આપણા એવા કોઈક સ્વભાવો હોય કે જે આપણી સાથે રહેતા સંતો ભક્તોને દુઃખ લગાડતા હોય એવા કંઈ સ્વભાવો હોય કે એમની મરજી ના હોય અને એની વિરુદ્ધ જઈને આપણે કરતા હોય એવા આપણને આજ્ઞા ના હોય અને એની વિરુદ્ધ જૈન આપણે કરતા હોઈએ એવા કોઈ સ્વભાવો હોય સત્સંગની અંદર જ આપણે કરીએ છીએ સારું જ કરીએ છીએ તેમ છતાં જો એવા સ્વભાવો હોય તો ભગવાનનો રાજીપો નહીં અપાવે નહીં અપાવે અને નહીં અપાવે મોટા પુરુષોનો રાજીપો નહીં જપાવે માટે આપણા આવા સ્વભાવો હોય એને દૂર કરીએ અને મહારાજને મોટાને ગમે એવા સ્વભાવો કરવા માટે પ્રયત્ન કરીએ એના પછીનું બીજું ચરિત્ર છે કેરિયાના ભગુભાઈ હતા એમને સ્વભાવને વશ થયા પણ સંતનું ન માન્યું અને એના કારણે એમને ઘણો મોટો લોસ ગયો એ કોર્સની અંદર છે બધા ભક્તોને કોર્સ મળી ગયો હશે તો અને ના મળ્યો હોય તો કાર્ય કરતા ભક્તોનો સંપર્ક કરશો તો બધા ભક્તો એ ચરિત્ર સ્વયં વાંચી વિચારી અને હું તો મારા જીવનની અંદર આવું ક્યારેય નથી કરતો ને એ વિચારી અને આપણે આપણા જીવનને સ્વભાવોથી રહિત કહેતા જે જે સ્વભાવો સંતો ભક્તોને નથી ગમતા કે બીજાને દુઃખ લગાડે જેવા જે આપણા સ્વભાવો એનો ત્યાગ કરીને મહારાજને ગમે આપણા સદગુરુને ગમે આપણા સાથે રહેતા સંતો ભક્તોને ગમે આપણા પરિવારના સભ્યોને ગમે એવું જીવન બનાવીએ એ જ આજના આ યુવા સભા કોર્સ વીક વન એનાથી આપણે આપણા જીવનની અંદર આ બધી વસ્તુને ઉતારીએ એવા પ્રયત્નો કરીએ એ સાથે આજની કથાને પૂર્ણ કરીએ છીએ બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જે અંતમાં પણ આપણે આપણા આરાધ્યેશદેવ આદિગુરુદેવ મુક્તાનંદ સ્વામી શ્રી ઠાકોરજી મહારાજ એમના ચરણોમાં પ્રાર્થના કરીએ આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામી આદિ ગુરુદેવ આધાર સ્વામી પૂજ્ય કરીએ પૂજ્ય પાઠ ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે ગુરુદેવ તમે અમારા મોક્ષના દાતા છો અમને મહારાજને જોયા નથી મહારાજને ઓળખ્યા નથી તમે જ અમને ઓળખાવો છો એમનું સુખ પણ તમે જ અમને અપાવો છો તો હે ગુરુદેવ તમે અમારા ઉપર એટલી કૃપા કરજો અમારી સાથે રહેતા સંતો ભક્તો બધાના ચરણોમાં પણ પ્રાર્થના કરીએ કે હે સંતો હે ભક્તો તમે પણ મારા કોઈ સ્વભાવ એવા હોય જે સત્સંગને ના શોભતા હોય બીજા સંતો ભક્તોને દુઃખ લગાડતા હોય એવા કોઈ પણ સ્વભાવ હોય તો એ મને ઓળખાવજો મને રોકજો મને ટોકજો પણ મારા સ્વભાવોથી રહિત મને કરજો અને મહારાજને મારા સદગુરુને આ મારા ગુરુદેવને મારા સંતોને મારા ભક્તોને ગમે એવા સ્વભાવો મારા થાય એવો બધાએ મારા પર કૃપા કરજો આવી પ્રાર્થના કરી આપણે આજની કથાને આજની યુવા સભાને પૂર્ણ કરીએ છીએ બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય